આ જુઓ આજે મેં બનાવી છે એકદમ માર્કેટ સ્ટાઇલની અંદર ખારી સિંગ આપણને ઘણી વખત સવાલ થાય છે કે ખારી સિંગ શેકેલા ચણા અને મમરા કેવી રીતે બનાવવામાં આવતા હશે તો મિત્રો આ બધું એકદમ સહેલું જ છે પણ આપણને રીત ખબર નથી હોતી તે માટે આપણે બનાવી નથી શકતા તો તે માટે આજે હું તમને એકદમ માર્કેટ સ્ટાઇલની અંદર ખારી સિંગ બનાવતા શીખવીશ તમે એકવાર આ રીતે ખારી સિંગ બનાવીને ખાઈ લેશો તો માર્કેટમાંથી ખરીદવાનું બંધ કરીને ઘરે આ રીતે ખારી સિંગ બનાવવાનું વધારે પસંદ કરશો મિત્રો હું છું મુક્તાર હુસેન અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર ખારી સિંગ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા ખારી સિંગ બનાવવા માટે આપણે બે કપ જેટલી કાચી સિંગ લેવાની છે તમે આ કાચી સીંગ મોટા દાણું વાળી લેશો તો શીંગ ખાવાની વધારે મજા આવશે માટે જ્યારે તમે ખરીદવા જાઓ ત્યારે મોટા દાણું વાળી શીંગ લેજો હવે એક તપેલી લઈશું અને આ તપેલીની અંદર ચારથી પાંચ કપ જેટલું પાણી નાખી દઈશું પાણી નાખ્યા પછી બે ચપટી જેટલું મીઠું નાખીશું જો તમને વધારે ખારું પસંદ ના હોય તો આ મીઠું નહીં નાખશો તો પણ ચાલશે કેમ કે આપણે સિંગને મીઠાની અંદર શેકવાના છીએ માટે સિંગ ખારી તો થઈ જ જશે પણ મને થોડું ખારું વધારે પસંદ છે તો તે માટે મેં આની અંદર મીઠું નાખ્યું છે પણ નહીં નાખશો તો પણ આપણી સિંગ ખારી થઈ જ જશે હવે આ પાણી ઉકળવા લાગે ત્યાર પછી બધી સિંગ નાખી દઈશું હવે આ સિંગને પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાની છે મિત્રો તમારે આને પાંચ મિનિટ જ ચડવવાની છે કેમ કે જો તમે આને વધારે ચડવી દેશો તો પછી સિંગની ઉપરથી છોતરા અલગ થઈ જશે માટે તમારે આને પાંચ મિનિટ સુધી જ ચડવવાની છે આ વાતનો ખાસ ધ્યાન આપજો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ કોટનના કપડા ઉપર અને આ રીતે સિંગને કોરી કરી લેવાની છે આ સિંગને કોરી કર્યા પછી એક પ્લેટમાં નીકાળી લઈશું હવે આ મેં બે થી ત્રણ કપ જેટલું મીઠું ગરમ કરવા માટે મૂકી દીધું છે મિત્રો તમને આ મીઠાનો કલર થોડોક અલગ લાગતો હશે તો આપણે બ્લેક ફોરેસ્ટ કેક બનાવ્યો હતો તે વખતે આ મીઠું વાપર્યું હતું તો આનો કલર થોડો ચેન્જ થયો છે જો તમે બ્લેક ફોરેસ્ટ કેકની રેસીપી ના જોઈ હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી જઈને તમે બ્લેક ફોરેસ્ટ કેક બનાવતા શીખી શકો છો મીઠું બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આમાં સિંગ નાખી દઈશું હવે આ સિંગને મીઠા સાથે બરાબર મેળવી લઈશું હવે તમને એક સવાલ થશે કે સિંગની ઉપર તો મીઠું ચોટી ગયું છે તો હવે આને અલગ કેવી રીતે કરવું તો તમે જરાય ટેન્શન લેશો નહીં કેમ કે જેમ જેમ સિંગ ચડશે તેમ તેમ સિંગની ઉપરથી મીઠું છૂટું પડવા લાગશે અહીંયા તમારે સૌથી પહેલા સિંગને ને નાખીએ તે વખતે ગેસને ફૂલ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી રાખવાનું છે અને ત્રણ મિનિટ પછી ગેસને કરી અને સિંગને બરાબર શેકી લેવાની લગભગ પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે અને સિંગની ઉપરથી મીઠું અલગ થઈ ગયું છે તો હવે આપણે આ સિંગને ચેક કરીશું તમારે આ સિંગને ખાઈને પણ ચેક કરી લેવાની જેથી આપણને ખબર પડે કે સિંગ ચડી છે કે નહીં તમને અત્યારે સિંગ થોડી પોચી તો લાગશે પણ વધારે પોચી ના હોવી જોઈએ કેમકે સિંગ ગરમ છે તે માટે થોડીક પોચી તો લાગશે જ છે ને સેમ ટુ સેમ માર્કેટ જેવી ખારી સિંગ તો હવે આ ખારી સિંગને એક પ્લેટમાં નીકાળી લઈશું આ રીતે કાણાવાળા ચમચા વડે નીકાળજો જેથી મીઠું નીચે પડી જાય આ જુઓ આપણી સિંગ કેટલી સરસ રીતે શેકાય છે અને બધી જ છોતરાઓ પરથી મીઠું પણ છૂટું પડી ગયું છે હવે ફરીથી બીજી સિંગને પણ શેકી લઈશું જો તમને ખબર ના પડતી હોય કે સિંગને કેટલી વાર ચડવવી તો હું જે રીત તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો જ્યારે આપણે સિંગને મીઠામાં શેકવા માટે નાખીએ છીએ ત્યારે સિંગની ઉપર મીઠું ચોંટી જશે તો હવે આ મીઠું જ્યાં સુધી સિંગની ઉપરથી અલગ નથી થતું એટલે કે મીઠું સિંગની ઉપર જે ચોંટ્યું છે તે છૂટું નથી પડતું ત્યાં સુધી તમારે આ સિંગને ચડવવાની છે અને ગેસને મીડિયમ રાખવાનું આપણી બધી સિંગ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આ સિંગને સર્વ કરીશું હવે તમે પણ તમારા ઘરે આ ખારી સિંગ બનાવીને ટેસ્ટ કરજો તમે માર્કેટની સિંગ પણ ભૂલી જશો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં